गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 11 कम्प्यूटर विषय। विद्यार्थियों, आपने धोरण 11 कम्प्यूटर विषय में चैप्टर नंबर 9 की शुरुआत कर दी थी, जे छे DBMS डेटाबेस मैनेजमेंट सिस्टम। चैप्टर नंबर 9 में आपने विद्यार्थियों डेटाबेस शू छे एना विषे माहिती मेळवी हती के चौक्स प्रकारना डेटा एटले के विगतो होय छे, એ વિગતો ઉપર પ્રોસેસ કરીને મળતું સચોટ પરિણામ શું કહેવાશે? ડેટા। શું કહેવાશે? ડેટા। આપણી પાસે પણ મેં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા હતા કે આપણી પાસે ઘણો બધી માહિતી હોય, ઘણો બધો ડેટા હોય। ઉદાહરણ તરીકે આપણે સ્કૂલના વિદ્યાર્થી, તો સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી આપણે ખાલી ધોરણ 11ના જ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવવું છે, તો એ ટોટલ માહિતી શું હતી આપણી પાસે સ્કૂલના વિદ્યાર્થી? એમાંથી ઓનલી વી વોન્ટ સ્ટાન્ડર્ડ 11 સ્ટુડન્ટ, તો 11 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ આપણે અલગ લેવા છે, ગ્રુપ એનું બનાવવું છે। તો એ જે ટોટલ ડેટામાંથી મેં એક ગ્રુપ અલગ બનાવ્યો એને શું કહેવામાં આવશે? ઇન્ફોર્મેશન, ખ્યાલ આવશે એને શું કહેવામાં આવશે? ઇન્ફોર્મેશન ડેટા। તો આ રીતે આપેલ માહિતી પર ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે છે અને સચોટ પરિણામ મેળવવામાં આવે છે। આ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારની સોફ્ટવેરની જરૂર પડે છે, જેને ડેટાબેઝ સોફ્ટવેર કહેવામાં આવે છે, અને આ ડેટાબેઝ સોફ્ટવેરના ચોક્કસ નિયમો છે, બરાબર, જેને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા સુધીની આપણે માહિતી અગાઉના વિડીયોમાં મેળવી હતી, હવે આજના આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ। તો આજના વિડીયોમાં ધોરણ 11 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 9 DBMS એમાં છે વ્યાખ્યા તરીકે ડેટા મોડેલ। તો ચોક્કસ નિયમો પરથી બનતું ડેટાબેઝનું અંતર્ગત માળખું શું કહેવાશે? ડેટા મોડેલ। ડેટા મોડેલના કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકાર। કયા ત્રણ પ્રકાર છે? હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, બરાબર, અને રિલેશનલ ડેટા મોડેલ। રિલેશનલ ડેટા મોડેલ, આ બધી જ માહિતી આપણે અગાઉના લેક્ચરમાં લીધી હતી, બરાબર। આપણે કયું ભણવાનું છે? રિલેશનલ ડેટા મોડેલ, કે અલગ અલગ ટેબલમાં રહેલી માહિતીને ત્રીજા જ કોઈ ટેબલમાં ભેગી કરવી, અથવા એક ટેબલની માહિતી બીજા ટેબલમાં ઉપયોગમાં લઈ શકાય, બરાબર। અહીંયા સુધીની આપણે ચર્ચા હતી। હવે જો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ શું છે? બરાબર, એકચ્યુઅલી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે શું? DBMS છે શું? ડેટાબેઝ, ડેટાબેઝ એટલે જે આધારિત શું છે? આધાર શું છે? એમાં ડેટા, માહિતી। ડેટાબેઝ મેનેજમેન્ટ, એ મેનેજમેન્ટ એટલે ગોઠવણ થતી, બરાબર, મેનેજમેન્ટ સિસ્ટમ। DBMS નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ। હવે આ શું કહેવા માંગે છે સમજી લઈએ, કે એવા સોફ્ટવેર કે જે ડેટા પર, ડેટા આધારિત જ બધી પ્રક્રિયા કરે। કઈ પ્રક્રિયા કરવાની હોય છે? તો કે માહિતી સાચવવી, માહિતીને કોપી કરવી, માહિતી પરથી અમુક જૂથના પ્રશ્નો મેળવવા, અમુક સચોટ કાર્ય કરવા, બરાબર, એક એક ડેટાને બીજા ટેબલ સાથે, બીજા ડેટા સાથે જોડવો, તો આ બધા જ પ્રકારના કાર્યો અને એની વ્યવસ્થા, બરાબર, એને શું કહેવાશે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ। તો એના મુખ્ય કાર્ય કયા છે એની હવે આપણે ચર્ચા કરીએ છીએ। તો જો એમાં આવે છે, પહેલું જ આવે છે, ડેટાબેઝ સાથે કામ કરવા માટે ચોક્કસ પ્રકારના ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારનો ઉપયોગ થાય છે। એટલે પહેલું જ આપણે શું યાદ રાખવું પડે? ડેટાબેઝ એટલે શું બનાવવું પડશે? ડેટા બેઝ, એ શેના પરથી બનશે? ટેબલ પરથી। ડેટાબેઝ માટે શું બનાવવું પડશે? ટેબલ, કે જેમાં શું હોય? ચોક્કસ પ્રકારના વ્યવહાર હોય, માહિતી હોય। શું હોય? ચોક્કસ પ્રકારના વ્યવહાર કે માહિતી। હવે આ બનેલા ડેટાબેઝમાં, બનેલા ડેટાબેઝમાં આપણે સુધારા કરવા છે, નવું ઉમેરવું છે, બરાબર, નવું ઉમેરવું છે, સુધારા કરવા છે, એટલે શું કરવું કહેવાય? એડિટ। શું કરવું કહેવાશે? એડિટ। પછી ડેટાબેઝને નવો રેકોર્ડ ઉમેરવો છે એટલે એડ કરવો છે, એડ, બરાબર। હવે નવું એડ કર્યું તમે તો ડેટાબેઝને શું કરવું પડશે? તમારે અપડેટ,
શું કરવું પડશે અપડેટ સુધારા કરવા બરાબર એડિટ એટલે શું થશે સુધારા અને એડ એટલે નવું ઉમેરવું અને અપડેટ એટલે તાજેતરનું જે આપણે અપડેટ્સ કહીએ ને એની વાત છે અહીંયા ગાડી તો જો અહીંયા કેવી રીતે આપણે યાદ રાખીશું પહેલા તો ડેટ ટેબલ બનાવી દીધું ટેબલ માં એક વખત બનાવ્યા પછી કઈક નવો રેકોર્ડ એડ કરવો છે અથવા જૂના રેકોર્ડ માં ફેરફાર કરવા છે તો એને શું કહેવાય છે એડિટિંગ એડ કરવું એને શું કહેવાય એડિંગ હવે એ બધાનું મિશ્રણ થઈને ફરી ફાઇલ આપણે સેવ કરીએ છીએ તો એને શું કહેવાય છે અપડેટ બરાબર તો આ જે વ્યવહાર થયો આ જે ટ્રાન્ઝેક્શન થયું એને આપણે અપડેટ કરી શકીએ છીએ એડ કરી શકીએ છીએ એડિટ કરી શકીએ છીએ ત્યારબાદ ડેટાબેઝમાં જરૂરિયાત મુજબ તો ડેટા મેળવી શકાય છે ડેટા મેળવી શકાય છે ડેટા પાછો મેળવી શકાય છે નિયમ અનુસાર અથવા જરૂરિયાત મુજબ ધારો કે ટેબલમાં મેં બે ખાના બનાવ્યા છે રોલ નંબર અને નેમ પણ મારે ખાલી રોલ નંબરની જરૂર છે તો એ મારી જરૂરિયાત છે તો એ જરૂરિયાત મુજબ પણ પાછી માહિતી આપણે મેળવી શકીએ છીએ જરૂરિયાત મુજબ પાછી ડેટાબેઝની માહિતી મેળવી શકાય છે ત્યાર પછી આવે છે એક જ સમયે અનેક વપરાશકર્તા ડેટાબેઝને મંજૂરી આપે છે એટલે કે એક જ સમયે અનેક ડેટાબેઝ એટલે કે અનેક ટેબલ પર આપણે કાર્ય કરી શકીએ છીએ ડેટાબેઝ પર કાર્ય શક્ય છે ધારો કે અત્યારે મારી પાસે એક ટેબલ છે જેમાં રોલ નંબર અને નામ છે બીજું ટેબલ છે જેમાં રોલ નંબર અને વિદ્યાર્થીના માર્ક્સ છે તો હું બંને ટેબલને વારાફરતી ઓપન કરી શકીશ અથવા બંને ટેબલને ઓપન રાખી અને એમાં મારે જે કામ કરવાનું છે જે પ્રશ્નો કરવાના છે એ બધું જ હું કરી શકીશ બરાબર તો કહેવાનો મતલબ છે કે એક જ સમયે એક કરતાં વધારે ડેટાબેઝ ઉપયોગ કરી શકાય છે એક કરતાં વધારે વપરાશકર્તા એક જ ડેટાબેઝ ઉપર પણ કામ કરી શકે છે બરાબર ધારો કે મારી પાસે પણ ટેબલ વન છે બીજા કોઈ વ્યક્તિ પાસે પણ ટેબલ વન છે જેમાં માહિતી છે તો મારે રોલ નંબરની જરૂર છે બીજા વ્યક્તિ એ જ ટેબલમાં ખાલી નામનો કોલમ લઈ લે અથવા તો ટેબલમાંથી નામની જે વિગતો છે એ જ મેળવે તો બંને રીતે કામ થાય છે એક જ ટેબલ ઉપર એક કરતાં વધારે વ્યક્તિ કામ કરી શકે છે અથવા એક જ વ્યક્તિ એક કરતાં વધારે ડેટાબેઝ ઉપર ટેબલ પર કામ કરી શકે છે ખ્યાલ આવશે બરાબર એક જ સમયે અનેક ડેટાબેઝ પર કાર્ય શક્ય છે એવી જ રીતે એક જ ડેટાબેઝ પર અનેક વ્યક્તિ કામ કરી શકે છે બીજી અગત્યતા છે ડેટાની સુરક્ષા ડેટાને શું મળે છે સુરક્ષા એટલે કે તમે ડેટા પાસવર્ડ આપીને સિક્યોર પણ રાખી શકો છો એટલે કે પાસવર્ડ સિક્યોરિટીની ફેસિલિટી પણ આપણે ડીબીએમએસમાં મળે છે બરાબર આ સોફ્ટવેરમાં મળે છે ત્યારબાદ આ ડેટા વપરાશકર્તાને જરૂરિયાત મુજબ અન્ય ડેટા સાથેનું આયોજન પણ કરી શકે છે એટલે ડેટા એક કરતા ડેટાબેઝમાં એક કરતા વધારે ડેટા પર કાર્ય કરી શકાય છે કરી શકાય ખ્યાલ આવશે અને બીજું ડેટાબેઝને આપણે શું કરી શકીએ છીએ દૂર એટલે કે રિમૂવ પણ કરી શકીએ છીએ બરાબર આ બધી જ ફેસિલિટી આપણને કોણ આપે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર બરાબર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર આપણને શું ફેસિલિટી આપે છે તો પહેલા નવું ટેબલ બનાવવાનું ટેબલમાં માહિતી ઉમેરવાની ઉમેરેલી માહિતીમાં સુધારા કરવાની સુધારા સાથેની માહિતીને અપડેટ કરવાની ત્યાર પછી જરૂરિયાત મુજબ તમારે જેટલો જ રેકોર્ડ જોઈએ છે એટલા જ રેકોર્ડનું અલગથી ટેબલ બનાવી આપશે એટલે કે અલગ તમને ડેટાબેઝ બીજો નવો બનાવી આપશે બરાબર મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે ભાઈ 50 વિદ્યાર્થી છે એમાંથી માત્ર 30 વિદ્યાર્થીઓનો રેકોર્ડ લાવો છે તો એ રીતે અલગથી ટેબલ પણ બનાવવાની સુવિધા આપશે
बनावेला टेबल ने दूर करवाने એટલે કે રિમૂવ કરવાની પણ સુવિધા આપશે। પછી એવું બની શકે કે એક જ સમયે એક જ ડેટાબેઝ અનેક ડેટાબેઝ પર કાર્ય શક્ય છે, બરાબર। મારી પાસે ત્રણ ડેટાબેઝ છે તો ત્રણે ત્રણ ડેટાબેઝ પર હું કાર્ય કરી શકું છું। એ ત્રણે ત્રણ ડેટાબેઝ નો અલગ અલગ રેકોર્ડ ભેગો કરી અને નવો ડેટાબેઝ બનાવી શકું છું, બરાબર। એટલે એને કહેવાય ડેટા મર્જ। મર્જ એટલે ભેગું કરવું, બરાબર। ડેટા મર્જ ની પણ ફેસિલિટી છે, ભેગું કરવું। એને આપણે શું કહીએ છીએ, રિલેશનશિપ ડેટા મોડેલ, બરાબર। પ્રેક્ટિકલ માં જોઈશું એટલે પણ ખ્યાલ આવશે, હજુ વધુ આની માહિતી થિયરી માં આવવાની છે। આગળ વધીએ કે એક જ ડેટાબેઝ ઉપર અનેક વ્યક્તિ પણ કામ કરી શકે છે। ટેબલ વન ઉપર મેં પણ કામ કર્યું છે તો ટેબલ વન ઉપર અન્ય વ્યક્તિ પણ કામ કરી શકે છે। મારે માત્ર રોલ નંબરની જરૂર છે, બીજા કોઈ વ્યક્તિને નામની જરૂર હોય, બરાબર। તો ડેટાબેઝ એક જ છે પણ એમાં રહેલા અલગ અલગ ખાના, અલગ અલગ માહિતીની જરૂર અલગ અલગ વ્યક્તિને હોય શકે। ત્યારબાદ ડેટાની સુરક્ષા, સિક્યુરિટીનો ફીચર્સ પણ, એટલે કે સિક્યુરિટીની સુવિધા પણ આપણને કોણ આપે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર। ધેન નેક્સ્ટ, ડેટાબેઝમાં એક કરતાં વધારે ડેટા કાર્ય કરી શક્યા છે, એટલે એક કરતાં વધારે ડેટા ઉપર પણ કાર્ય કરી શકાય છે। એવું નથી કે એક સમયે એક જ પ્રશ્ન પૂછાય, બરાબર। એક જ ટેબલમાં તમે બહુ બધા પ્રશ્ન પૂછીને સચોટ માહિતી મેળવી શકો છો। ઉદાહરણ તરીકે ધારો કે આપણી પાસે રોલ નંબર અને નેમ બેવ છે, તો મારે એવું કરવું છે કે જે સ્ટુડન્ટનું નામ એસ થી શરૂ થતું હોય એવો રેકોર્ડ જોઈએ છે, આ મેં શરત આપી દીધી। તો બહુ બધો ડેટાબેઝ છે, એમાંથી પણ પર્ટિક્યુલર જવાબ, બરાબર। મારે ખાલી નેમ રોલ નંબરની જરૂર છે તો રોલ નંબર બધા આવશે, પણ રોલ નંબરમાંથી પણ ખાલી પાંચ, જેનો રોલ નંબર પાંચ છે એની જ મને જરૂર છે, ખ્યાલ આવે છે। તો આપેલા ડેટાબેઝમાંથી પણ તમે હજુ સચોટ માહિતી મેળવી શકો છો, અને ત્યાર પછી જે ડેટાબેઝ રિમૂવ કરો એટલે કે દૂર કરો, બરાબર। આ દરેક કામ કયા સોફ્ટવેર કરે છે, ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેર આ દરેક કામ કરે છે, બરાબર। તો હવે આ તમામ પ્રક્રિયાઓ કરતા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર કહેવામાં આવે છે, બરાબર। હવે ખ્યાલ આવી ગયો ડીબીએમએસ એટલે શું, તો દર્શાવેલા દરેક કાર્યો કરવા માટે વપરાતું સોફ્ટવેર શું કહેવાશે, ડીબીએમએસ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બરાબર છે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। અને ખાસ ધ્યાન રાખજો, દર વખતે હું કહું છું કે વિડીયો બરોબર ધ્યાનથી જોજો, બરોબર, એટલે તમને કદાચ ક્લિયરિટીમાં થોડું કામ તેમ લાગે પણ સાંભળવામાંથી પણ ખ્યાલ આવી જ જશે, બરાબર। અવાજ તો પ્રોપર સંભળાશે જ, બરાબર। ઘણાની હજુ પણ એવી કમ્પ્લેન આવે છે કે વિડીયો દેખાતો નથી, કેવું છે, એવું કશું જ નથી, અહીંયા ક્લિયરિટી આવે એવા જ અમારા બી પ્રયત્ન હોય છે, પણ તમે પ્રોપર સાંભળો તો ખરા, બરાબર। કદાચ દેખવામાં બી એવું લાગતું હોય કે ભાઈ ક્લિયરિટી ના મળતી હોય, તમારા ફોનમાં પણ મિસ્ટેક હોય શકે, અમારા ફોનમાં પણ મિસ્ટેક હોય શકે, પણ સાંભળવાથી તો એ ખ્યાલ આવી જ જાય ટોપિકનો કે શું કહેવા માંગે છે, બરાબર। ફરી એક વખત સમજાવી દઉં છું, ચોક્કસ નિયમોથી બનતું ડેટાબેઝ શું કહેવાશે, ડેટા મોડલ। ડેટા મોડલના મુખ્ય ત્રણ પ્રકાર છે, હાયરાર્કિકલ ડેટા મોડલ, નેટવર્ક ડેટા મોડલ અને રિલેશનલ ડેટા મોડલ। હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું કામ કરે છે અથવા તેની જરૂરિયાત કેમ છે એની ચર્ચા છે। તો ડેટાબેઝ બનાવવા એટલે કે ટેબલ, ડેટાબેઝ એટલે ટેબલ, તમારે યાદ રાખવું છે, ટેબલ બનાવવા માટે, ટેબલમાં માહિતી ઉમેરવા માટે, ઉમેરેલી માહિતીમાં સુધારા કરવા માટે, આ બધી બાબતોના અપડેટ માટે, માહિતી ડિલીટ કરવા માટે, રિમૂવ કરવા માટે, એક જ માહિતી પર અલગ અલગ નિયમો પ્રમાણે અથવા જરૂરિયાત પ્રમાણે નવો ડેટા લેવા માટે, અથવા એક જ સમયે અનેક ડેટાબેઝ પર કાર્ય કરવા માટે, એક જ ડેટાબેઝ ઉપર અનેક વ્યક્તિઓને કાર્ય કરવા માટે, અને આપેલ ડેટાબેઝમાંથી પણ સચોટ રીતે પ્રશ્નો પૂછીને કન્ડિશન મૂકીને માહિતી મેળવવા માટે, આ બધા જ કામો કરવા માટે, ડેટા પરના આ બધા જ કામો કરવા માટે ચોક્કસ પ્રકારના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર પડે છે, સોફ્ટવેરની જરૂર પડે છે, ખ્યાલ આવશે। આ સોફ્ટવેરને કહેવામાં આવે છે ડીબીએમએસ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લિયર છે આટલું, બરાબર। આગળ વધીએ, નેક્સ્ટ આપણી પાસે આવે છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઉદાહરણ,
બરોબર કયા કયા સોફ્ટવેર એવા છે કે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાય છે અથવા તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકેના કામ આપે છે તો હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના DBMS ના ઉદાહરણ કયા કયા સોફ્ટવેર DBMS સોફ્ટવેર ગણાય છે DBMS ના ઉદાહરણ બરાબર હવે જો એક સાદું ઉદાહરણ તમને આપું કે પેઇન્ટ પ્રોગ્રામ છે તો પેઇન્ટ શેના માટે વપરાય ડ્રોઈંગ કરવા માટે બરાબર જે તમે બધા ભણીને આવ્યા છો પછી તમે વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ પણ ભણીને આવ્યા છો રાઇટર સોફ્ટવેર પણ ભણીને આવ્યા છો કેલ્સી સોફ્ટવેર પણ ભણીને આવ્યા છો બરાબર તો આ બધા સોફ્ટવેર નું કોઈ ચોક્કસ કામ છે ધારો કે ડોક્યુમેન્ટ બનાવવું છે તો આપણે વર્ડ નો ઉપયોગ કરીએ છીએ રાઇટર સોફ્ટવેર નો ઉપયોગ કરીએ છીએ ગણતરી કરવી હોય તો આપણે કેલ્સી સોફ્ટવેર વાપરીએ છીએ એક્સેલ સોફ્ટવેર વાપરીએ છીએ બરાબર પ્રેઝન્ટેશન બનાવવા માટે પાવરપોઈન્ટ નો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એટલે કે ડેટાબેઝ ને ડેટા પરના આવા તમામ કાર્યો કરવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે તો એના ઉદાહરણ છે ઓરેકલ પહેલું ઉદાહરણ કયું આવે છે ઓરેકલ બરાબર બહુ જ જૂનું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું એક ઉદાહરણ છે ઓરેકલ ત્યાર પછી આવે છે ઇનગ્રેસ ડીબી ટુ માય એસક્યુએલ બરાબર આ બધા એના નામ છે MySQL, SQL નામ કદાચ તમે સાંભળ્યું હશે SQL એ ડેટાબેઝ માટેનું સૌથી વધુ વપરાતું સોફ્ટવેર છે બરાબર MySQL, DB2, SQL Server, SQL Server બંને અલગ વસ્તુ છે SQL Server પછી MS Access માઇક્રોસોફ્ટ સંસ્થા દ્વારા બનેલું MS Access અને ઓપન ઓફિસ નું આવે છે BASE બેઝ સોફ્ટવેર બરાબર આ બધા સોફ્ટવેર સેના ઉદાહરણ છે DBMS ના સેના ઉદાહરણ છે DBMS ના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ના ફરી એક વખત સાંભળી લો ડેટાબેઝ ના કેટલાક ઉદાહરણ જેવા કે ઓરેકલ ઇનગ્રેસ INGRESS ઇનગ્રેસ SQL સર્વર MySQL, MS Access અને Base બરાબર આ બધા જ કહેવાય છે સૌથી વધારે વપરાતા એટલે કે પ્રચલિત ડેટાબેઝના ઉદાહરણ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઉદાહરણ છે બરાબર એટલે આને કહેવાય DBMS ના એક્ઝામ્પલ ઉદાહરણ આ બધા જ સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપરથી પણ તમે સર્ચ કરશો તો તમને જોવા મળશે આ દરેક સોફ્ટવેરની ખાસિયત અને દરેક સોફ્ટવેર માટેના ઇન્સ્ટોલેશન પણ તમને મળે છે બરાબર હવે એમાંથી આપણા અભ્યાસક્રમ પ્રમાણે બરાબર આપણે કયું સોફ્ટવેર શીખવાનું છે BASE બેઝ કયું સોફ્ટવેર બેઝ સોફ્ટવેર શીખવાનું છે જે ઓપન ઓફિસ માં આવે છે ઓપન ઓફિસ ORG માં કયું સોફ્ટવેર મળે છે BASE બેઝ સોફ્ટવેર તમારી પાસે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે બરાબર અને માઇક્રોસોફ્ટ ઓફિસ હશે માઇક્રોસોફ્ટ ઓફિસ એટલે MS ઓફિસ હશે તો તમને MS Access સોફ્ટવેર જોવા મળશે અને તમારી પાસે ઓપન ઓફિસ હશે બરાબર અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમને BASE બેઝ સોફ્ટવેર જોવા મળશે આપણે કયું સોફ્ટવેર ભણવાનું છે BASE બેઝ સોફ્ટવેર એ કેવા પ્રકારનું સોફ્ટવેર છે DBMS પ્રકારનું સોફ્ટવેર છે બરાબર હવે આપણે રિવર્સ લઈએ
જો શાંતિથી સાંભળો, બેઝ બીએએસસી બેઝ સોફ્ટવેર કેવા પ્રકારનું છે? બીબીએમએસ પ્રકારનું. બીબીએમએસ સોફ્ટવેરનું કામ શું છે? તો ડેટાની માહિતી, એટલે કે ડેટા જે છે, માહિતી જે છે, એ માહિતીને ભેગી કરવી, માહિતીને દૂર કરવી, નવી માહિતી ઉમેરવી, માહિતી પરના પ્રશ્નો કરવા, જરૂરિયાત મુજબની માહિતી મેળવવી, માહિતી ભેગી કરવી, આ બધા જ કામ કરતું સોફ્ટવેર શું કહેવાશે? બીબીએમએસ. ખ્યાલ આવશે બરોબર. બેઝ એ કયા સોફ્ટવેરનું એક ઉદાહરણ છે? તો કયા પેકેજનું એક ઉદાહરણ છે? તો કે ઓપન ઓફિસ ઓઆરજી. બરોબર, ઓપન ઓફિસ ઓઆરજીમાં ઘણા બધા સોફ્ટવેર છે, રાઇટર, ઇમ્પ્રેસ, કેલ્સી, ડ્રો. બરોબર, આ બધા અલગ અલગ સોફ્ટવેર છે. એમાંથી આપણે આ પેકેજમાંથી કયું ભણવાનું છે? બીએએસસી બેઝ સોફ્ટવેર. ક્લિયર છે આટલું દરેકને? બરોબર. હવે બેઝ સોફ્ટવેરની વધુ માહિતી મેળવવી આપણે. બેઝ એ આરડીબીએમએસ નું ઉદાહરણ છે. હવે આરડીબીએમએસ એટલે શું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરોબર, ડીબીએમએસ નો મતલબ તમને બધાને ખબર છે. આર નો મતલબ શું થશે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, આરડીબીએમએસ છે. બરોબર, મેં તમને કીધું હતું કે ડેટા મોડલમાંથી આપણે કયું ભણવાનું છે? રિલેશનલ ડેટા મોડલ. રિલેશનલ ડેટા મોડલમાંથી પણ આપણે કયું ભણવાનું છે? બીએએસસી બેઝ સોફ્ટવેર, જે છે આરડીબીએમએસ, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર. હવે રિલેશનલ ડેટાબેઝ નો મતલબ ઉપયોગ શું થશે? કે એક ટેબલને બીજા ટેબલ સાથે જોડવું, અથવા અલગ અલગ ટેબલના જોડાણથી નવું ટેબલ બનાવવું. ખ્યાલ આવશે? આગળ ચર્ચા કરીએ. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં સૌથી વધુ ઉપયોગમાં આવતા ઓબ્જેક્ટ, એટલે આરડીબીએમએસ માં મુખ્ય કયા કયા ઓબ્જેક્ટ ઉપયોગી છે, મુખ્ય કઈ બાબત ઉપયોગી છે, એની અહીંયા ચર્ચા છે. તો સૌથી વધુ ઉપયોગી મુખ્ય ચાર બાબત છે, જે છે ટેબલ, ક્વેરીઝ, ફોર્મ અને રિપોર્ટ, જે એપ્લિકેશન મોડ્યુલ તરીકે પણ ઓળખાય છે. બરાબર, કેટલા મુખ્ય ઓબ્જેક્ટ? ચાર મુખ્ય ઓબ્જેક્ટ. કયા કયા છે? ટેબલ, જેને આપણે શું કહીએ છીએ, ડેટા માહિતી શેમાં લખી હોય છે આપણે? ટેબલમાં. બીજું શું આવે છે? ક્વેરી. ક્વેરી એટલે શું ખબર છે? પ્રશ્ન. તમે સાંભળ્યું હશે, યુ હેવ એની ડાઉટ, યુ હેવ એની ક્વેરી, એવું સાંભળ્યું હશે. બરોબર, ક્વેરી એટલે પ્રશ્ન. ડેટા જે છે, માહિતી છે, માહિતી પરના પ્રશ્નો. કેવા પ્રશ્નો? તો કે બધો જ રેકોર્ડ છે, એમાંથી માત્ર ધોરણ 11 નો રેકોર્ડ અલગ કરો. બધો જ રેકોર્ડ છે, એમાંથી માત્ર 1-10 રોલ નંબર નો જ રેકોર્ડ આપો. ખ્યાલ આવે છે? તમારી પાસે બધો જ રેકોર્ડ છે, એમાંથી માત્ર અમદાવાદ સિટી નો જ રેકોર્ડ આપો, તો આ પ્રશ્નો કહેવાય. બરોબર, તો આ પ્રશ્નોને શું કહેવામાં આવે છે? ક્વેરી. શું કહેવામાં આવે છે? ક્વેરી. ત્રીજું આવે છે આપણી પાસે ફોર્મ. બરાબર, ફોર્મ એટલે વિગતો ભરવી. આપણે કહીએ છીએ ફોર્મ ફિલઅપ કર્યું, ફોર્મ ભર્યું. બરાબર, તો જે ટેબલના સ્વરૂપમાં માહિતી છે, ટેબલના સ્વરૂપમાં જે માહિતી છે, એ માહિતીને ફોર્મના સ્વરૂપમાં રજૂ કર્યું. બરાબર, ધારો કે જો ટેબલ આ રીતે હોય, અહીંયા લખ્યું હોય રોલ નંબર, પહેલું ખાતું, બીજા ખાતામાં લખ્યું હોય નેમ. બરાબર, ટેબલ આ પ્રમાણે હોય, અહીંયા હું લખું છું રોલ નંબર 1, નામમાં લખી દઉં છું તેજસ, અહીંયા લખું છું રોલ નંબર 2, નામમાં લખી દઉં છું આલોક. ખ્યાલ આવ્યો? તો આ શું થયું? ટેબલ ફોર્મ. કયું સ્વરૂપ થયું? ટેબલ ફોર્મ. રોલ નંબર અને નેમને આપણે શેમાં લખ્યું છે? ટેબલ ફોર્મમાં. હવે આ જ વસ્તુને આ રીતે પણ લખી શકાય કે ભાઈ અહીંયા હું લખું છું રોલ નંબર અને એનો સામે જવાબ આવે છે 1, પછી લખું છું નેમ, સામે જવાબ આવે છે તેજસ. ખ્યાલ આવે છે?
तो जे આડા ઊભા ખાનામાં માહિતી લખી અને સીધી આવી રીતે પ્રશ્નના જવાબ તરીકે માહિતી દર્શાવી તો એને શું કહેવાશે ફોર્મ શું કહેવાશે ફોર્મ તમે ઓનલાઈન ફોર્મ ભરો છો બરાબર તો જે ઓનલાઈન ફોર્મ ભરો છો એ બધી જ માહિતી કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે ટેબલના સ્વરૂપમાં બરાબર અને ટેબલની માહિતી તમે કયા સ્વરૂપમાં જોઈ શકો છો ફોર્મ સ્વરૂપમાં ચોથો એનો ઓબ્જેક્ટ આવે છે વિદ્યાર્થીઓ રિપોર્ટ चौथा ऑब्जेक्ट क्या बने छे रिपोर्ट जेने अपने फाइनल परिणाम कहिए छे फाइनल परिणाम प्रिंट आउट माटे प्रिंट लेवा माटे चलो उपयोग थाय छे रिपोर्ट नो बराबर आपने कहे छे रिपोर्ट सबमिट कर्यो असाइनमेंट सबमिट कर्यो एनो रिपोर्ट शुं आव्यो रिपोर्ट सबमिट कर्यो रिपोर्ट कार्ड प्रोग्रेस कार्ड पण आपणे मळे छे स्कूलमांथी तो ए शुं छे तो के आखो ओवरव्यू छे बराबर आखा ओवरव्यू माथी मळतो जवाब छे बराबर तमारी पासे टेबल छे जेमां बधो रेकॉर्ड छे क्वेरी नो उपयोग करी तमे मात्र अमुक ज रेकॉर्ड लीधो हवे ए अमुक रेकॉर्ड ने पण चोक्कस समय तारीख अने कलर साथे दर्शाववो छे कोईने प्रिंट आपी छे बराबर त्यारे शुं वपराशे रिपोर्ट चलासो विद्यार्थियों तो आज वीडियो अहीं सुधी राखीए छे आपणे आजना लेक्चर में डेटाबेज मुख्य कार्यों की चर्चा करी डेटाबेज सॉफ्टवेर नाम उदाहरण की चर्चा करी अने एना मुख्य चार ऑब्जेक्ट जे छे एनी चर्चा करी आपणे जे डेटाबेज भणवानो छे ए छे बीएएससी बेस्ड डेटाबेज जे आरडीबीएमएस छे रिलेशनल डेटाबेज मैनेजमेंट सीस्टम नुं उदाहरण छे ओपन ऑफिस ना पेकेज में आ बेज सॉफ्टवेर जोवा मळे छे बेस सॉफ्टवेर ना मुख्य चार ऑब्जेक्ट टेबल क्वेरी फॉर्म अने रिपोर्ट ख्याल आवशे तो अहींया सुधीनुं वाचन करजो आजनो वीडियो अहींया समाप्त करीए छीए।